આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને બે સંખ્યાઓનો ગુસ્સા કઈ રીતે શોધી શકાય તે શીખવા માંગીએ છીએ હવે એ વિશે વિચારતા પહેલા આપણે એ જોઈએ કે આપણે છઠ્ઠા ધોરણમાં બે સંખ્યાઓનો ગુસ્સા કઈ રીતે શોધી શકાય તે શીખ્યા હતા જે જુદી જ પદ્ધતિ હતી ઉદાહરણ તરીકે જો આપણને બત્રીસ અને બાર નો ગુસ્સા શોધવો હોય તો આપણે તેના દરેક અવયવો લખીએ છીએ બત્રીસ અને બાર ના અવયવો કંઈક આ પ્રમાણે થશે એક ગુણ્યા બત્રીસ બે ગુણ્યા સોળ ચાર ગુણ્યા આઠ તે જ રીતે બારના અવયવો લખી બંને માં જે અવયવો સામાન્ય હોય તેની ગણતરી કરીએ એક બે અને ચાર એ સામાન્ય અવયવ છે અને તેમાંનો જે અવયવ સૌથી મોટો હોય તે આપણો ગુસ્સા થશે આ સરળ પદ્ધતિ છે પરંતુ છઠ્ઠા ધોરણમાં આપણને નાની સંખ્યાઓ આપવામાં આવતી તેથી તે સરળતાથી કરી શકાતું પરંતુ જો સંખ્યાઓ મોટી હોય તો આ પદ્ધતિ થોડી અઘરી અને લાંબી થઈ શકે અવિભાજ્ય અવયવીકરણ કઈ રીતે કરી શકાય તે આપણે જાણીએ છીએ અને પછી તેમાંથી અવિભાજ્ય અવયવનું સૌથી ઓછી ઘાત વાળું પદ લઈને ગુણાકાર કરવાનો હોય છે તો અહીં તેનો ગુસ્સા બે નો વર્ગ એટલે કે ચાર થશે પરંતુ આની હવે આપણે એક બીજી પદ્ધતિ શીખીએ તમે એવું કહી શકો કે બીજી પદ્ધતિ શા માટે જ્યારે સંખ્યાઓ મોટી હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી ઝડપી ગણતરી કરી શકાય હવે આપણે આ પદ્ધતિને સમજવાની કોશિશ કરીએ આપણે અહીં આ બંને સંખ્યાઓનો ગુસ્સા શોધવા માંગીએ છીએ ગુસ્સા અ આ પ્રમાણે કૌસમાં બત્રીસ કોમા બાર આ પ્રમાણે લખવાની એક રીત છે તેનો અર્થ એ થયો કે આપણે આ બંને સંખ્યાઓનો ગુસ્સા શોધવા માંગીએ છીએ હવે આપણે એ ચકાસીએ કે વડે ભાગી શકાય કે નહીં જો તેને ભાગી શકાય તો આપણને જવાબ મળી જશે થશે હવે આપણે તેના વિશે વિચારીએ જો એક સંખ્યા ને બીજી સંખ્યા વડે ભાગી શકાય તો સૌથી નાની સંખ્યા ગુસ્સા બને તો શું અહીં બત્રીસ ને બાર વડે ભાગી શકાય ના તેને ન ભાગી શકાય આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગી શકાય નહીં હવે અહી શું કરી શકાય આપણે અહી બીજો ગુસ્સા હવે અહી સૌથી નાની સંખ્યા બાર છે બાર લખીએ અને આ સંખ્યાને આ સંખ્યા વડે ભાગતા જે શેષ વધે તેને અહીં લખી શકાય બત્રીસ ને બાર વડે ભાગવામાં આવે તો બાર દુ ચોવીસ બત્રીસ માંથી ચોવીસ જશે તો આઠ શેષ વધે તેથી ગુસ્સા તેનું કારણ એ છે કે આ ગુસ્સા અને આ ગુસ્સા સરખા થશે જો તમે આ શોધો તો તે આ શોધવા બરાબર જ થશે હવે તે શા માટે કામ કરે છે તે આપણે પછી જોઈશું આ બંને સંખ્યાઓનો ગુસ્સા આ ગુસ્સાના દાખલાની શરૂઆત કરી હતી ત્યારે બાર નો ગુસ્સા શોધવાનું કહેવામાં આવ્યું પરંતુ હવે આપણી પાસે આ બંને સંખ્યાઓ છે જેનો ગુસ્સા આપણે શોધવાનો છે તમે અહીં જોશો કે સંખ્યાઓ નાની થતી જાય છે આપણે અહીં ગુસ્સા શોધવાનો નથી પરંતુ આપણે એ જ રીત ફરીથી કરવાની છે શું હવે બાર ને આઠ વડે ભાગી શકાય જો તેને ભાગી શકાય તો આઠ એ આ બંને નહી ભાગી શકાય તો આપણે ફરીથી આ પ્રમાણે લખીએ ગુસ્સા આ બંને માંથી નાની સંખ્યા આઠ કોમા જો બાર ને આઠ વડે ભાગીએ તો ચાર શેષ બાકી રહે માટે ચાર આ પ્રમાણે શું હવે આઠ ને ચાર વડે નિશેષ ભાગી શકાય ભાગી શકાય માટે અહીં એ આ બંને સંખ્યાઓનો થશે બરાબર કારણ કે વડે ભાગી શકાય તે જ રીતે બાર અને આઠ નો ગુસ્સા પણ ચાર થશે અને આપણો મૂળ પ્રશ્ન જેનાથી આપણે યુક્લિયર ના ભાગ પ્રવિધિ શરૂઆત કરી હતી આ બંને સંખ્યાઓનો ગુસ્સા પણ ચાર થશે આમ યુક્લિડની ભાગ પ્રવિધિને કારણે આપણે બાર અને બત્રીસ ના અવિભાજ્ય અવયવ પાડ્યા વગર તેમનો શોધી શકીએ આપણે અહીં એક નવી પદ્ધતિ શીખ્યા હવે આપણે આપણે બીજી સંખ્યાઓ લઈએ અને તેમનો શોધીએ અહીં થોડી મોટી સંખ્યાઓ લઈશું છસો અને પિસ્તાલીસ હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને તેમનો ગુસ્સા શોધો આપણે અહીં તેમનો ગુસ્સા શોધીએ તેને આ પ્રમાણે લખીએ છસો સત્તાવીસ કોમા પિસ્તાલીસ આ રીતે હવે આ એક સંખ્યાને બીજી સંખ્યા દ્વારા નિશેષ ભાગી શકાય નહીં તે હોઈ શકે પરંતુ હવે આ એક સંખ્યાને બીજી સંખ્યા દ્વારા નિશેષ ભાગી શકાય એવું લાગતું નથી તે થઈ શકે પરંતુ આ સંખ્યાઓ મોટી છે તેથી ચોક્કસ કહી શકાય નહીં માટે આપણે અહીં છસો સતાવીસને પિસ્તાલીસ વડે ભાગીએ છસો સતાવીસ અને તેને પિસ્તાલીસ વડે ભાગીએ જો અહીં શેષ શૂન્ય મળશે તો આપણને આપણો જવાબ મળી જશે પિસ્તાલીસ એકા પિસ્તાલીસ આપણી પાસે અહીં સત્તર બાકી રહે સાત હવે પિસ્તાલીસ ને ત્રણ વડે ભાગવાથી એકસો સિતોતેર થી નાની સંખ્યા મળે સંખ્યાઓનો ગુસ્સા નથી પરંતુ યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા આપણે તેનો ગુસ્સા શોધી શકીએ આપણે અગાઉ જે કર્યું તે જ કરીએ તેનો ગુસ્સા બરાબર ગુસ્સા હવે આપણે આ બંને સંખ્યાઓમાંથી નાની સંખ્યા લઈએ જે પિસ્તાલીસ છે અને પછી તેમનો ભાગાકાર કરતા જે શેષ મળી તે લખીએ આ પ્રમાણે હવે આપણે આ બંને સંખ્યાઓનો ગુસ્સા શોધીએ તમે કોઈ બીજી રીતનો ઉપયોગ પણ કરી શકો કારણ કે આ સંખ્યાઓ નાની છે પરંતુ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો જ ઉપયોગ કરીશું હવે આપણે અહીં ચકાસતા નથી કારણ કે આપણને ખબર છે કે પિસ્તાલીસ ને બેતાલીસ વડે ભાગી શકાય નહીં જો આપણે એવું વિચારીએ કે તો તે શક્ય નથી આપણે ફરીથી તેનો શોધીએ આ પ્રમાણે બંને બંનેમાંથી નાની સંખ્યા જે બેતાલીસ થશે અને પિસ્તાલીસ ને બેતાલીસ વડે ભાગતા ત્રણ શેષ બાકી રહે આપણે તેમનો ગુસ્સા શોધીએ શું હવે બેતાલીસ ને ત્રણ વડે ભાગી શકાય હા તેને ભાગી શકાય કારણ કે અહીં ચાર વત્તા બે બરાબર છ થશે જેને ત્રણ વડે ભાગી શકાય માટે બેતાલીસ વડે ભાગી શકાય આમ અહીં આપણો ગુસ્સા ત્રણ છે જો આપણે ઉપરની સંખ્યાઓ તરફ જઈએ તો આ બંનેનો ગુસ્સા પણ ત્રણ થશે અને આ બંનેનો ગુસ્સા પણ ત્રણ થશે આપણે આપણો જવાબ યુક્લિડની ની ભાગ પ્રવિધિ દ્વારા મેળવ્યો